ગરીબોના હકનું સસ્તા અનાજનું રેશનિંગ કૌભાંડ ખાંભા મામલતદારે પકડી પાડ્યું હતું. ગત મોડી રાત્રે ખાંભા શહેરમાંથી રેશનિંગના સસ્તા અનાજનો જથ્થો બારોબાર પગ કરી જતો હોવાની પૂર્વ બાતમીના આધારે ખાંભા મામલતદારે રાત્રે ખાંભાના બ્લોક બનાવવાના બંધ કારખાના નજીક ત્રાટક્યા હતા અને રેશનિંગના ઘઉં ચોખાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ટ્રકમાં ચોખા અને ઘઉં બારોબાર જતા રહે તે પહેલા મામલતદાર ખાંભા દ્વારા ચોખાના 123 કટ્ટા, ઘઉંના 12 કટ્ટા સાથે 2.5 લાખનો રેશનિંગનો જથ્થો ઝડપાઈ ગયો હતો, જ્યારે 2 છકડા રિક્ષા અને 1 ટ્રક સહિત 10 લાખનો મુદ્દામાલ મામલતદારે સીઝ કરી દીધો હતો. અને આ સસ્તા અનાજનું કૌભાંડ જૂનાગઢના વિસાવદરના શખ્સ ફેઝલ દ્વારા રેશનિંગનો જથ્થો એકત્રિત કરી બારોબાર વેચાણ કરવાનો પર્દાફાશ ખાંભા મામલતદારે કર્યો હતો. ને ગરીબોના મુખમાંથી કોળિયો છીનવી લેતા શખ્સ સામે કાયદેસરની કાર્યવાહી મામલતદાર દ્વારા શરૂ કરવામાં આવી હતી ને તમામ ઝડપાયેલો જથ્થો પુરવઠા ગોડાઉનમાં સીઝ કરી દેવામાં આવ્યો હતો. અહેવાલ મહેશ બારૈયા. કાલે રાત્રે ખાનગી બાતમીના આધારે ખાંભા શહેર સિટીમાં આઈટીઆઈની પાછળ 1 ટ્રક અને 2 રિક્ષા ઊભેલ હોવાની બાતમી મળતા રાત્રે અંદાજે 1 વાગે અમો તથા અમારી ટીમ સાથે રેડ કરતા ત્યાંથી 1 ટ્રક અને 2 રિક્ષા પકડાયેલ, જેમાં ઘઉં 543 કિલો, ચોખા 5,986 કિલો અને ટ્રકની કિંમત 7 લાખ અને રિક્ષાની કિંમત 60 લાખ અને એક કાટો હતો 2,000નો. એવી રીતે રાત્રે અમે કુલ 10,09,572નો જથ્થો સીઝ કરી અને ધોરણસરની કાર્યવાહી કરેલ છે. ત્યારબાદ સવારે 10 વાગે બેડાણ મુકામે ગેરકાયદેસર ઘઉંનો જથ્થો સંગ્રહ કર્યાની બાતમી મળતા અમો તથા અમારા સ્ટાફ સાથે બેડાણ મુકામે મુકામ કરતા ત્યાં રસ્તામાં એક ટેમ્પો ઊભેલો માલુમ પડતા અમોએ આ ટેમ્પાને ખરાઈ કરતા તેમાં ઘઉં ચોખા હોવાનું માલુમ પડતા અમોએ તપાસ કરી તેમાં 318 કિલો ઘઉં અને 1,687 કિલો ચોખા અને ટેમ્પો હતો એની 6 લાખ રૂપિયા કિંમત ગણી કુલ 674,619 માલ સીઝ કરવામાં આવેલ. ત્યારબાદ બીજી બાતમીના આધારે એક ઘરેલ જથ્થો હોવાનું જણાઈ આવતા અમોએ દેદાણ મુકામે ટીમ સાથે આ ઘરની તપાસ કરતા ત્યાંથી ઘઉં 403 કિલો, ચોખા 3146 કિલો મળી અને એક વજન કાંટો મળી કુલ 1,35,172નો જથ્થો અમોએ સીઝ કરેલ. આમ અમારી 3 રેડમાં કુલ 1,18,808નો ઘઉં અને ચોખાનો અને વાહનોનો જથ્થો જપ્ત કરી અને સીઝ કરવામાં આવેલ છે.